નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે એસીએલ રિપેર એટલે શું. મોટાભાગે આપણે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી વિશે ઘણા જ વિડીયો આપણે બનાવેલા છે અને બધાએ સાંભળેલું હોય છે. એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરીમાં જે ઘૂંટણનો લિગામેન્ટ કે જે એસીએલ તરીકે ઓળખાય છે, આ આગળનો લિગામેન્ટ, અને જે તૂટી જાય છે તો ત્યારબાદ તેની જગ્યાએ જે નવો લિગામેન્ટ નાખવામાં આવે છે તે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી તરીકે ઓળખાય છે. પરંતુ ઘણા ખરા કેસમાં આ એસીએલ આખો તૂટેલો હોતો નથી, તે ઘણી વખત ઉપરનું આડકું કે જે ફીમર હોય છે ત્યાંથી તૂટેલો હોય છે, અથવા તો નીચેનું આડકું ટીબિયા ત્યાંથી તૂટેલો હોય છે. બાકીનો લિગામેન્ટ એકદમ સરસ હોય છે, એટલે કે તે પોતાનો નોર્મલ આર્કિટેક્ચર એટલે કે નોર્મલ સ્ટ્રક્ચર જાળવેલું હોય છે. તો આવા કેસમાં એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરીની બદલે એટલે કે નવો એસીએલ નાખવાને બદલે જો તૂટેલા ભાગને જ હાડકા સાથે ફરી જોડી દેવામાં આવે તો આ સર્જરી એસીએલ રિપેર સર્જરી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ સર્જરી જે દર્દીઓની ઉંમર 20-25 વર્ષ એટલે કે 30 વર્ષ હોય તેવા દર્દીઓમાં કરી શકાય. ઈજા અને સર્જરી વચ્ચેનો સમય 10 કે 15 દિવસ કરતાં વધારે ન હોવો જોઈએ એવા દર્દીઓમાં આ સર્જરી કરી શકાય. ઘણી વખત એવલ્ઝન એટલે કે હાડકાનો પીસ લિગામેન્ટ સાથે ચોટેલો હોય અને લિગામેન્ટ નોર્મલ હોય, ખાલી હાડકું જ ઉખડેલું હોય એટલે કે બોની એવલ્ઝન થઈ ગયેલું હોય, તો આવા દર્દીઓમાં જો એસીએલ રિપેર નામની સર્જરી કરવામાં આવે તો એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરતાં ઘણું ઝડપથી તેમની રિકવરી મેળવી શકાતી હોય છે. તો હવે આપણે આ એસીએલ રિપેર સર્જરી કેવી રીતે કરવામાં આવે તેની વાત કરીએ. સામાન્ય રીતે જેમ વાત કરી કે એસીએલ રિપેરમાં નવો લિગામેન્ટ નાખવામાં આવતો નથી, જે આ એસીએલ લિગામેન્ટ છે તેને જ, અથવા તો જે નોર્મલ ફાઇબર હોય તેને ફીમર સાથે અથવા તો નીચેના હાડકા ટીબિયા સાથે પાછો જોડી દેવામાં આવે છે. સામાન્ય રીતે તેને જોડવા માટે આ રીતે અલગ અલગ પ્રકારની ફાઇબર ટેપ અથવા તો ઘણા ખરા કેસમાં આવી રીતે લૂપ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આમાં લિગામેન્ટ નવો નાખવામાં આવતો નથી, જે લિગામેન્ટ તૂટી ગયેલો છે અને તેના જે ફાઇબર હાડકાથી દૂર જતા રહ્યા હોય એટલે કે એવલ્ઝન થઈ ગયું હોય, પીલ્ડ ઓફ થઈ ગયા હોય, તેને પાછો નેટિવ હાડકા સાથે ચોંટાડી દેવામાં આવે છે. આ પ્રકારની સર્જરી પણ દૂરબીનથી જ કરવામાં આવતી હોય છે. 3-4 ટાંકા હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આમાં નવો લિગામેન્ટ નાખવામાં આવતો હોવા ન હોવાથી તે લિગામેન્ટ લેવા માટે પણ જે વાઢકાપ કરવી પડે છે, તેમજ તે લિગામેન્ટ લીધા બાદ જે દર્દીને દુખાવો તકલીફ થતો હોય છે તેની પીડામાંથી દર્દી બચી શકે છે. અને નોર્મલ લિગામેન્ટ સામાન્ય રીતે 15 દિવસથી લઈ 1 મહિના સુધીમાં હાડકા સાથે ચોંટી જાય છે અને ત્યારબાદ દર્દી સંપૂર્ણ વજન આપીને, સંપૂર્ણ તેનો પગ વાળીને અને ઓલમોસ્ટ 2-3 મહિનામાં તે પોતા જેવું જ, પહેલાં જેવું જ બધા કામ કરી શકે છે, જેમ કે પગથિયા ચડ ઉતર કરવા, વાહન ચલાવવા, તે બધું રૂટિન પહેલાંની જેમ 3 મહિને ચાલુ થઈ જતું હોય છે. તો આ એસીએલ રિપેર સર્જરીના આપણે ફાયદા જોઈએ તો એક તો તે ઝડપથી થતી સર્જરી છે, તેમજ એમાં રિકવરી ઘણી જ ઝડપી હોય છે. બીજું મહત્ત્વની વસ્તુ એ છે કે દર્દી આ પ્રકારની સર્જરી પછી 3 મહિનાથી લઈ 6 મહિના સુધીમાં સ્પોર્ટ્સ રમી શકતા હોય છે. જો એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવે તો આ પ્રકારની સર્જરી પછી 1 વર્ષ પછી સ્પોર્ટ્સ રમવું શક્ય બનતું હોય છે, પરંતુ એસીએલ રિપેર કર્યા બાદ દર્દી 3-6 મહિનામાં જ સ્પોર્ટ્સ રમી શકતા હોય છે. તેમજ બીજા દિવસથી દર્દીનું હલનચલન ચાલુ થઈ જાય છે અને 15-20 દિવસમાં તો દર્દી પોતાનું રૂટિન કામકાજ કરી શકતો હોય છે. પરંતુ જો એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવે તો સામાન્ય રીતે 1 મહિના બાદ દર્દીનું પોતાનું કામ ચાલુ થતું હોય છે. પરંતુ એસીએલ રિપેર સર્જરી કરાવી અને તે ક્યારે કરાવી તે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે સામાન્ય રીતે જો 15-20 દિવસ સુધીમાં જ, એટલે કે ઈજાના 15-20 દિવસ સુધીમાં જ જો એસીએલ રિપેર સર્જરી કરવામાં આવે તો તેના સારા રિઝલ્ટ મળે. નહીં તો ઘણી વખત 2-3 મહિના પછી જ્યારે દર્દી ઓપીડીમાં આ પ્રકારની તકલીફ એટલે કે પગ ઢચકાઈ જવાની તકલીફ, એસીએલ ટેરની તકલીફ સાથે આવે છે અને જો તેમાં એસીએલ રિપેરની સર્જરી કરવામાં આવે તો ઘણી વખત તેમાં ફેલિયર રેટ પણ ઘણા જ વધારે હોય છે. તો એસીએલ રિપેર જો ચોક્કસ દર્દીઓમાં યોગ્ય સમયે અને યોગ્ય સંજોગોમાં કરવામાં આવે તો એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરતાં એસીએલ રિપેર સર્જરીમાં ઘણું જ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. તો જે પણ દર્દીઓને આ રીતે ઘૂંટણના લિગામેન્ટમાં એટલે કે એસીએલની ઇન્જરી થયેલી હોય
અથવા તો બીજા કોઈ લિગામેન્ટ ગાદીમાં ઈજા થયેલી હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.